गुड मॉर्निंग विद्यार्थी मित्रों, वंदे मातरम। विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में आपने शू भण्या था याद करो। BPO यानी कि बिजनेस प्रोसेस आउटसोर्सिंग भण्या था ने, याद करो। BPO भण्या था, बिजनेस प्रोसेस आउटसोर्सिंग यानी कि धंधाकीय बहिर्स्त्रोत। ज्यारे आज आपणे भणवानुं छे KPO यानी कि नॉलेज प्रोसेस आउटसोर्सिंग, यानी कि गुजराती में कहवाय ज्ञान प्रज्ञान प्रक्रिया बहिर्स्त्रोत, यानी कि KPO नॉलेज प्रोसेस आउटसोर्सिंग। बोलो मारी साथे एक साथे, शू बोलशो? नॉलेज प्रोसेस आउटसोर्सिंग। KPO बोले तो नॉलेज प्रोसेस आउटसोर्सिंग। KPO बोले तो नॉलेज प्रोसेस आउटसोर्सिंग। ओके, ચાલો આગળ વધીએ। બસ એવું છે, રાખવાનું પછી એમના, ચાલો ધ્યાન આપો અંદર, પૂરું ધ્યાન આપજો અંદર, કેમ કે 3 માર્ક્સ 4 માર્ક્સ સરસ મજાનો સવાલ છે, અતિ IMP છે। ચાલો, KPOની સંકલ્પના। KPO એટલે જ્ઞાન સંબંધિત આઉટસોર્સિંગ જોઈએ તો જ્ઞાન સંબંધિત આઉટસોર્સિંગ કહેવાય કોને, ચાલો આગળ જોઈએ। BPO કાર્ય સંબંધિત પ્રક્રિયા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે, જ્યારે KPO ખ્યાલમાં મુખ્યત્વે જ્ઞાન સંબંધિત પ્રક્રિયા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે। જો આપણે ગયા લાસ્ટ લેક્ચરમાં જે ભણ્યા એમાં શું હતું કે ભાઈ BPOમાં તું કાર્ય બીજાને સોંપવાના, કામ હોય ને કામ, જે કંપનીના રોજ બરોજના ડેઇલી કામ હોય, એ કામ કર્મચારી કે કોઈ જૂથ કે સંસ્થાને કરાર સ્વરૂપે સોંપી દેવાના। જ્યારે આમાં કેવું છે, KPOમાં જ્ઞાન સોંપવાનું છે, જ્ઞાન એની કે જ્ઞાન સંબંધિત કામ હોય ને એવા સોંપવાના, જેમ કે મેનેજિંગ ટીમ હોય, BOD ટીમ હોય, ડિરેક્ટર ટીમ હોય, કોઈ અધિકારીઓની ટીમ છે, એ મુખ્ય જે મગજ ઉપર આધારિત છે, જ્ઞાન ઉપર આધારિત છે, જેને ડિસિઝન પાવરની સત્તા આપવામાં આવે છે, જેને કંપનીના મુખ્ય કાર્યો સોંપવામાં આવે છે। શું આપે છે? મુખ્ય કાર્ય સોંપવામાં, આમાં તો આપણે ગૌણ કાર્ય સોંપતા, BPOમાં ગૌણ કાર્ય સોંપતા, જ્યારે KPOમાં મુખ્ય કાર્ય સોંપવાના છે, વિચાર એની પર ધ્યાન કેન્દ્રિત કરવાનું। સમજમાં આવે છે ને બેમાં શું ફરક? BPOમાં શું છે? કાર્ય સંબંધિત, જ્યારે KPOમાં જ્ઞાન સંબંધિત। ઓકે, ચાલો સુપર, ઓકે ચાલો। KPOમાં એવી પ્રક્રિયાનો સમાવેશ થાય છે કે જેમાં ઉચ્ચ કક્ષાનું જ્ઞાન કુશળતા અપેક્ષિત હોય, જે કંપનીના વિકાસમાં જવાબદાર ગણાય। ઉચ્ચ કક્ષાનું જેમ કે જ્ઞાન છે, કુશળ છે, પારંગત છે, આવડત ધરાવે છે, એ કમ્પ્લીટ ને પરફેક્શન છે, પરફેક્ટ છે, એવા જ કર્મચારીને કામ સોંપ, એવાને જવાબદારી સોંપવાની રહેશે। KPOની જરૂરિયાત, ભાઈ KPOની જરૂરિયાત ક્યાં ક્યાં ઉદભવી, શું કામ, ફાયદા શું, ચાલો જોઈએ। તો કે સર્વોત્તમ કૌશલ્યની પ્રાપ્તિ, સારામાં સારા બેસ્ટ કૌશલ્ય ધરાવે છે, બેસ્ટ આવડત ધરાવે છે, બેસ્ટ સ્કિલ છે, બેસ્ટ એનામાં અનુભવ છે, એમનો યુઝ ઉપયોગ કંપની કરશે, એના બદલામાં પગાર આપશે। ચાલો આગળ વધીએ। સર્વોત્તમ કૌશલ્યની પ્રાપ્તિ, તો કે KPOની સેવા આપતી સંસ્થા તાલીમ અને માનવ સંસાધનમાં રોકાણોમાં પરિણામે ઉચ્ચ કૌશલ્ય ધરાવે છે અને તેના લાભ ધંધાદારી એકમે ન્યૂનતમ ખર્ચે મળે છે। જોયું, એ તાલીમાર્થી હોય, કમ્પ્લીટ હોય, એમને કૌશલ્યનો લાભ કંપનીને આપે, એના બદલામાં પગાર ધોરણ આપે, એટલે કે ન્યૂનતમ ખર્ચે મળે છે। KPO શ્રેષ્ઠ ટેકનિકો, માનવ સંસાધન અને પદ્ધતિઓમાં મહત્તમ રોકાણ કરી ઉત્તમ પરિણામ આપે છે। જોયું, શ્રેષ્ઠ તકનિકો જે છે, શ્રેષ્ઠ મગજ કૌશલ્ય આવડત ધરાવે છે, એવા બુદ્ધિશાળી જીવીઓ જે છે, એવા જે વધારે IQ લેવલ ધરાવે છે, એવાને ઉત્તમ પરિણામ કંપનીને આપતા હોય છે। કાર્યનો અનુભવ હોવાથી તેમને ઉચ્ચ કક્ષાની નિપુણતા હોય છે। શું કીધું? કૌશલ્ય, સ્કિલ, આવડતને અનુભવ, જે અનુભવ કાર્યનો છે એ નિપુણતા એનામાં છે। શું છે? નિપુણતા એનામાં છે। આવા વ્યક્તિઓ નિપુણતા ધંધાદારી એકમોને ન્યૂનતમ રોકાણો મહત્તમ લાભ આપે। જોયું, હું કીધું ઓછામાં ઓછા ઇન્વેસ્ટમેન્ટમાં મેક્સિમમ લાભ આપે છે, મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ મેક્સિમમ બેનિફિટ। ચાલો બીજા નંબરનો પોઈન્ટ જોઈએ કે ભાઈ સ્ત્રોતોનો મહત્તમ ઉપયોગ, ભાઈ સ્ત્રોતોનો મહત્તમ ઉપયોગ કઈ રીતે કરીશું? જોઈએ તો કે પ્રત્યેક ધંધાદારી એકમોમાં પ્રાપ્ત સ્ત્રોતોનો મર્યાદિત હોય છે। શું કીધું? પ્રત્યેક ધંધાદારી એકમ, હરેક કોઈ પણ જો ધંધાદારી એકમ
એમાં સ્ત્રોતો મર્યાદિત હોય, એટલે કે સાધન સંપત્તિ બધું મર્યાદિત હોય, ઓછું હોય. એના લેવલમાં આઉટસોર્સિંગના કારણે એકમોના માનવ સંસાધનો મુક્ત બને છે. જોયું શું? આ હવે આ જ્ઞાન સંબંધિત છે, મેનેજિંગનું કાર્ય, ઓફિશિયલ કાર્ય, ડિસિઝન પાવરવાળું કાર્ય, જ્ઞાન સંબંધિતનું કાર્ય એ કોઈ જૂથ કોઈ ટીમને સોંપી દે, જેના કારણે શું થાય? તો કે એના કંપનીના મુખ્ય અધિકારીઓ છે મહત્તમ ઉપયોગ ગ્રાહકલક્ષી પ્રવૃત્તિમાં કરી શકે. તેનો મહત્તમ સમયનો ઉપયોગ ક્યાં કરશે? ગ્રાહકલક્ષી, ગ્રાહકને કવર કરવામાં, ગ્રાહકના પ્રશ્નનું સમાધાન કરવામાં, ગ્રાહકના પ્રશ્નનો નિકાલ કરવામાં, સંતોષકારક ઉકેલ લાવવામાં મદદરૂપ થશે. આગળ જોઈએ તો કે જટિલ સમસ્યાનું નિરાકરણ. શું કીધું? જટિલ સમસ્યાઓનું નિરાકરણ. કેટલીક જટિલ સમસ્યાઓ એવી હોય જે ઉચ્ચ કક્ષાના તકનીકી કૌશલ્યની જરૂર પડતી હોય, તેવી સમસ્યાઓ નિરાકરણ આઉટસોર્સિંગથી આસાનીથી કરી શકાય. આપણે યાદ કરો વિદ્યાર્થી મિત્રો કે BPO જે હતું, બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ, એમાં કાર્ય સોંપવામાં આવતું હતું. સત્તા સોંપવામાં નહોતી આવતી, શું સોંપવામાં આવતું? કામ, કે ભાઈ આ કામો તમારે કરી દેવાના રહેશે. જ્યારે આમાં સત્તા સાથે જ્ઞાન સંબંધિત કાર્ય, ડિસિઝન પાવરનું સત્તા પણ એને સોંપી દે છે, જેના કારણે ઉચ્ચ કક્ષાના તકનીકી કૌશલ્યો ધરાવે છે એવા જ લોકો જે કૌશલ્ય ધરાવે છે, નિપુણ છે પોતાના કામમાં, તમામ પ્રશ્નો નિરાકરણ લાવવામાં, સમાધાન કરવામાં, એવાને સમસ્યાઓનું નિરાકરણ આઉટસોર્સિંગથી આસાનીથી થાય. કેમ કે એ પ્રશ્નોનું સોલ્યુશન બહુ જ ઝડપી અને મસ્ત રીતે કરી શકશે. ઓછામાં ઓછા સમયમાં ઝડપી ડિસિઝન આ લોકો લઈ શકે. કેમ કે ભાઈ એ તકનીકી કૌશલ્ય ધરાવે, એ અનુભવી છે, એ નિપુણતા છે. આગળ જોઈએ, મુખ્ય કાર્ય પર વિશેષ ધ્યાન. ચાલો હવે મુખ્ય કાર્ય પર વિશેષ ધ્યાન આપવું હોય તો કયા કયા આઉટસોર્સિંગ કરવા પડે? બહુ સરસ મજાનો મુદ્દો છે, જે આપણે સ્કૂલ શાળાઓનું ઉદાહરણ લીધેલું છે વિદ્યાર્થી મિત્રો. તો કે આઉટસોર્સિંગની મદદથી ધંધાકીય એકમો પોતાના મુખ્ય કાર્ય પર વિશેષ ધ્યાન આપી શકે. જોયું? શું કીધું? આઉટસોર્સિંગની મદદથી ધંધાકીય એકમો જે છે પોતાના મુખ્ય કાર્ય પર વિશેષ ધ્યાન આપે છે. વિશેષ તેના કારણે શું થશે? તો કે જેમ કે કોઈ એક શાળાનું ઉદાહરણ લઈએ તો એમાં કોમ્પ્યુટર શિક્ષણ હોય તો કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ હોય એને સોંપી દે કે ભાઈ તમારે આ રીતે શિક્ષણ આપવાનું રહેશે. કોમ્પ્યુટર અધિકારી સાથે કરાર કરી લે. કેન્ટીનની સુવિધા છે તો કેન્ટીન જે કર્મચારી જે અધિકારી છે એની સાથે કરાર કરી લે, એના માલિક સાથે. સ્ટેશનરી હોય તો સ્ટેશનરીના માલિક બોસ સાથે કરાર કરી લે કે ભાઈ તમારે એટલું સ્ટેશનરી આપવાનું રહેશે, આપણા બંને વચ્ચે એટલા કરાર, આ રીતે કરાર કન્ડિશન રહેશે. કેન્ટીનમાં કેન્ટીનની સુવિધા આપી દે, કોમ્પ્યુટરમાં કોમ્પ્યુટર શિક્ષણની સુવિધા, જેના કારણે આપણા MD મેનેજિંગ ડિરેક્ટર, આપણા પ્રિન્સિપલ સાહેબો, આપણા શિક્ષકો સાહેબો, વિદ્યાર્થીઓ ઉપર, વાલીઓ ઉપર એના તમામ પ્રશ્નો નિરાકરણ, તમામ પ્રશ્નો સમસ્યા ફરિયાદોનું નિરાકરણ સંતોષકારક બહુ જ સરસ રીતે ઝડપી રીતે લાવી શકે અને સારામાં સારી ગુણવત્તાવાળું ઉચ્ચ શિક્ષણ પોતાના વિદ્યાર્થીઓને આપી શકે ને, એટલા હેતુથી, આવા હેતુથી કોમ્પ્યુટર શિક્ષણ હોય, કેન્ટીન સુવિધા, સ્ટેશનરી સુવિધા, બીજા કોઈ અધર ડિપાર્ટમેન્ટને સોંપવા પડે, જેથી શૈક્ષણિક કાર્યો સાથે સંકળાયેલા જે છે શિક્ષકો, પ્રિન્સિપલ, MD બધા શિક્ષણમાં વધારે વધારે ધ્યાન આપી શકે અને પોતાનું વિદ્યાર્થીઓને બેસ્ટ નાગરિક, સારા નાગરિક બનાવી શકે, દેશ માટે સારું કાર્ય ગણાય, દેશ માટે યોગ્ય સર્વશ્રેષ્ઠ નાગરિક ઊભા કરી શકે, ટ્રેન કરી શકે, સારામાં સારું એના પ્રશ્નનું નિરાકરણ સમાધાન લાવી શકે અને સારામાં સારું નવું નવું પરિવર્તન, નવા નવા આધુનિક યુગ, જે નવા નવા મશીનરી છે એનો ઉપયોગ વધારે વધારે વિદ્યાર્થીઓ કરતા થાય અને સંસ્થાની પ્રગતિ, વિકાસ અને પ્રતિષ્ઠામાં વધારો થાય, આવા હેતુથી આવી રીતે આઉટસોર્સિંગ થતું હોય છે વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈએ તો કે નાણાંનો મહત્તમ ઉપયોગ. ચાલો, નાણાંનો મહત્તમ ઉપયોગ તો કે ભાઈ આઉટસોર્સિંગ બીજા કોઈને આપણે કરી દઈશું તો એના કારણે આઉટસોર્સિંગ આપવાથી
કરવાથી આઉટસોર્સિંગ કરવાથી આપણી પાસે બચેલા નાણાં છે એ આપણે બીજા કામમાં રોકવા નહીં પડે, એ એક સાથે રોજબરોજ રોકવા નહીં પડે, કાર્યશીલ મૂડી રોજબરોજ ના રોકવી પડે. આવા હેતુથી બીજાને કામ સોંપી દેવાથી જેને કામ સોંપેલું છે જૂથ કરાર સાથે જે કંઈ કરાર કરેલા છે એ જ નાણાં ઇન્વેસ્ટમેન્ટ કરશે, જે કંઈ હિસાબ કિતાબ હશે આપણે આપી દેશે, આપણે એક સાથે નાણાં આપી દઈશું. પણ રોજબરોજ ડેલી નાણાં રોકવા પડતા નથી, આથી નાણાંનો સદુપયોગ આપણે આપણા ધંધામાં સારી રીતે કરી શકીએ. તો કે ધંધાકીય એકમોમાં કેટલાક કાર્યોનું આઉટસોર્સિંગ કરવામાં આવે તો કંપનીની મૂડી આવા કાર્યોમાં રોકવાની જરૂર રહેતી નથી. જોયું, અમુક કાર્યો છે જેનું આઉટસોર્સિંગ કરી દે તો અમુક અમુક જે મૂડી છે એ મૂડી બચે, પૈસા બચે, એનો ઉપયોગ કંપની ધંધામાં સારી રીતે બિઝનેસમાં આપી શકે, કાર્યમાં રોકવાની જરૂર રહેતી નથી. પરિણામે ધંધાકીય એકમો વિકાસ માટે આવી મૂડીનો ઉપયોગ કરી શકે. પૈસા છે તો ઉપયોગ કરી શકશે ને, નહીં હોય તો નહીં કઈ રીતે કરી શકશે વિદ્યાર્થી મિત્રો? ખર્ચમાં ઘટાડો. તો કે આઉટસોર્સિંગ પ્રચલિત થવાના મુખ્ય કારણોમાંથી એક કારણ ખર્ચમાં ઘટાડો છે. જોયું, રોજબરોજ ખર્ચ નહીં થાય, એ પ્રશ્ન, એ સમાધાન, એ પ્રોબ્લેમ એ ડિપાર્ટમેન્ટમાં જઈને વહીવટ થશે. અહીંયા આપણે માત્ર આપણા મુખ્ય કાર્ય ઉપર જ ધ્યાન આપીશું. રેડી? ઓકે, ચાલો. કંપનીના બજાર પ્રક્રિયા, સંશોધન વિકાસ જેવા કાર્યોનું આઉટસોર્સિંગ કરવાથી ધંધાકીય એકમના ખર્ચમાં ઘટાડો. ચાલો, KPO નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ, જ્ઞાન સંબંધિત પ્રક્રિયાનું આઉટસોર્સિંગ કેવી કેવા કાર્યોમાં કરવાથી કંપનીના મૂડી ખર્ચામાં ઘટાડો થાય, કયા કયા? ચાલો અંડરલાઈન કરો. તો કે બજાર પ્રક્રિયા, આઉટ બજાર પ્રક્રિયા જે છે, બજાર કવરિંગ કરવાનું માર્કેટિંગ, સંશોધન અને વિકાસ કરવાનું કાર્ય છે ડિપાર્ટમેન્ટ, બીજા કોઈને સોંપી દે જેના કારણે પોતાના ખર્ચમાં ઘટાડો થશે, જોખમમાં ઘટાડો. તો કે વર્તમાન પરિસ્થિતિમાં બજાર હરીફાઈ, સરકારી નીતિ નિયમો અને તકનીકોમાં ખૂબ જ ઝડપી પરિવર્તનો આવતા હોય છે. જોયું, શું કીધું? વર્તમાન યુગ પરિસ્થિતિ, વર્તમાન પરિસ્થિતિમાં આધુનિક યુગમાં આપણે જોઈએ તો બજાર હરીફાઈ કેવડી મોટી વિદ્યાર્થી મિત્રો, કમ્પિટિશન કેવડી થઈ ગઈ હરેક ફિલ્ડમાં, દરેક ફિલ્ડ, કોઈ ફિલ્ડ બાકી નથી, એટલી કમ્પિટિશન. તો સરકારી નીતિ નિયમો સાથે સાથે વિવિધ તકનીકોમાં ખૂબ જ ઝડપી પરિવર્તન આવતા હોય છે. આવા જોખમના ઘટાડવાના કારણે સરકારી નીતિ નિયમો એને રીતે નીતિ નિયમો ચેન્જીસ લાવી શકે. તકનીકોમાં ટેકનોલોજીમાં નવી નવી ટેકનોલોજી આવે, મશીનરી યુગ, બજાર હરીફાઈમાં કમ્પિટિશનમાં ટકી શકીએ. તો આમ ઝડપી પરિવર્તન આવતા રહે. ધંધાકીય એકમોએ કર્યું રોકાણ સમય જતાં ઉપયોગી રહેતું નથી, આઉટસોર્સિંગથી આ જોખમ ઘટાડી શકાય. જોઈ શું કીધું? રોજબરોજ ઇન્વેસ્ટમેન્ટ કંપની એકમો ધંધા કરે તો રોકાણ સમય જતાં ઉપયોગી નથી રહેતું, પણ આવું જ આઉટસોર્સિંગ બીજા કોઈને સોંપી દઈએ એટલે કામ સમયસર નિપટાવી શકાય, સમયસર કરી શકાય. વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ તો KPO કાર્યક્ષેત્ર, યાની કે નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગનું કાર્યક્ષેત્ર કઈ કઈ રીતે ક્ષમા કાર્ય સોંપી શકાય KPOમાં, કેમાં કેવા? તો કે વ્યાપાર અને બજાર સંશોધન, નવા નવા સંશોધન, ગ્રાહકોની માંગ, ગ્રાહકોની ડિમાન્ડ પૂરી કરવી, ગ્રાહક માર્કેટિંગ કવર કરવું, કાયદાકીય સેવામાં ચેન્જીસ, સુધારો વધારો, માળખામાં મેડિકલની સુવિધા એટલે કે મેડિકલની અલગ અલગ સેવાઓ આપવી, તાલીમ અને માર્ગદર્શન, કર્મચારી તાલીમ, માર્ગદર્શન, સેમિનાર, મોટિવેશનલ, આ બધા કાર્યક્રમો, સેમિનારો. સંશોધન અને વિકાસ, તો કે અલગ અલગ સંશોધન વિકાસ કરવા માટે પણ પૈસા નાણાંની જરૂર પડતી હોય છે. કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ, એને કે કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટને આપણે પ્રોગ્રામ સોંપી દેવામાં આવે, અને એનિમેશન ડિઝાઇન એટલે કે એડવર્ટાઇઝમેન્ટનો હોય, ડિઝાઇનિંગ હોય, એનિમેશન આપવાનું હોય, તો આ અંગે અલગ ડિપાર્ટમેન્ટને સોંપી દેવામાં આવે, જેના કારણે કાર્યક્ષેત્ર આપણા હાથમાં ના રહે, જેના કારણે આપણે આપણું કાર્ય, મુખ્ય કાર્ય છે ઓફિશિયલ વર્કિંગ એટલે કે જે મુખ્ય ડિસિઝન લેવાનું કાર્ય છે, જે MD ડિરેક્ટર, DOD કાર્ય છે, જે આપણે કંપનીની પ્રગતિ, વિકાસ અને સંશોધન, વધારે વધારે મેક્સિમમ કંપનીમાં નફો કઈ રીતે મેળવવો એ રીતે આપણે ધ્યાન વધારે વધારે આપી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દો શું બન્યો? તો કે એક KPOનું કાર્યક્ષેત્ર, તો પહેલેથી હું તમને નામ્યું રિવિઝન કરી દીધું વિદ્યાર્થી મિત્રો. તો કે જો KPOમાં જ્ઞાન સંબંધિત કાર્યો છે, KPOનું ફૂલ ફોર્મ શું આવશે? ચાલો પહેલેથી બોલો એક સાથે, નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ, યાની કે KPO નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ.
KPO જેમનું કાર્ય છે જ્ઞાન સંબંધિત કાર્યો સોંપવા એટલે કે ઉચ્ચ કક્ષાનું જ્ઞાન કુશળતા નિપુણતા આવડત કાર્યક્ષેત્ર કાર્યક્ષમતા ધરાવે છે એવા લોકોને વિકાસની જવાબદાર ગણવા વિકાસમાં ફાળો અપાવવો ઓકે કેપીઓની જરૂરિયાત ક્યાં ક્યાં આવશે તો કે સર્વોત્તમ કાર્ય કૌશલ્યની પ્રાપ્તિ બધા જ કર્મચારીઓનું જે કાર્ય છે કૌશલ્ય છે સ્કિલ આવડતનો ઉપયોગ કરી શકાય સ્ત્રોતો એટલે કંપનીના મહત્તમ સ્ત્રોતોનો ઉપયોગ એટલે કે સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરી શકાય જટિલ સમસ્યા જેમ કે ગ્રાહકોની જટિલ સમસ્યાઓ છે કંપનીના મુખ્ય મુખ્ય કર્મચારીઓની જટિલ સમસ્યાઓનું નિવારણ લાવી શકાય એ મુખ્ય કાર્ય પર વિશેષ ધ્યાન યાની કે મુખ્ય કાર્યો જે છે કંપનીનો લક્ષ્ય છે જે કંપનીનો જે મેઇન ગોલ છે લાંબા ગાળાના જે લક્ષ્ય છે ને એને પ્રાપ્ત કરવા માટે એની ઉપર ધ્યાન ફોકસ પૂરેપૂરું કરી શકે નાણાંનો મહત્તમ ઉપયોગ નાણાંનો સદુપયોગ સમયસર યોગ્ય રીતે કરી શકાય ખર્ચમાં ઘટાડો થઈ શકે કેમ કે આઉટસોર્સિંગને આપણે સોંપી દીધેલું છે કાર્ય જેના કારણે આઉટસોર્સિંગવાળા ડિપાર્ટમેન્ટ છે એનો ખર્ચ ભોગવશે જેના કારણે આપણે ખર્ચ કરવો નહીં પડે એટલે કે પૈસાનો સદુપયોગ થશે ખર્ચમાં ઘટાડો થશે એ જોખમમાં ઘટાડો જોખમ નહીં રહે પૈસાનું નાણાકીય રીતે તો આ રીતે આઉટસોર્સિંગ કરી શકાતું હોય છે કાર્યક્ષેત્રમાં તો કે વ્યાપાર અને બજાર સંશોધનો કાયદાકીય સેવાઓ મેડિકલ સેવાઓ તાલીમ અને માર્ગદર્શન સંશોધન અને વિકાસ કમ્પ્યુટર પ્રોગ્રામિંગ એનિમેશન અને ડિઝાઇન જેમાં એવો સવાલ આવે બે માર્ક્સમાં કે ભાઈ કેપીઓનું કાર્યક્ષેત્ર કઈ કઈ રીતે કરી શકાય તો શું લખશો તો કે વ્યાપાર ચાલો એકસાથે બધાએ મારી સાથે બોલવાનું છું એ સાંભળું છું જોઉં છું તમને વિદ્યાર્થી મિત્રોને સાંભળું પણ છું આ ખાસ યાદ રાખજો મારી નજર ઠેર સુધી તમારા સુધી રહેવાની છે ધ્યાન રાખજો ખાસ એટલે ખાસ ફોકસ આની પર કરજો શું તો કે વ્યાપાર અને બજાર સંશોધનો કાયદાકીય સેવાઓ મેડિકલ સેવાઓ તાલીમ અને માર્ગદર્શન સંશોધન અને વિકાસ કમ્પ્યુટર પ્રોગ્રામિંગ એનિમેશન અને ડિઝાઇન આવા બધા કાર્યક્ષેત્રો રહે છે જે બે માર્ક્સમાં પૂછાય તો આ લખી શકાય તો વિદ્યાર્થી મિત્રો આજનો સવાલ કેટલા માર્ક્સનો બન્યો 4 માર્ક્સનો ચાલો ફરજિયાત નોટબુક લેવાની સવાલ લખો કેપીઓ એટલે શું એમની જરૂરિયાત વિસ્તારથી સમજાવી એના કાર્યક્ષેત્ર જણાવો બરાબર આ સવાલ લખીને પાકો કરવાનો છે એક વખત લખવાનો પાકો કરવાનો જેથી એક્ઝામ જ્યારે પરીક્ષા આપીએ આપણે ત્યારે સરળતા રહે તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર એટલે કે આપણું જે આ ચેપ્ટર છે માહિતી સંચાર ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ નામનું ચેપ્ટર છે ચોથા નંબરનું ચેપ્ટર આપણે અહીંયા સંપૂર્ણ સમાપ્ત કર્યું બધાને સમજી ગયા સ્પષ્ટ રીતે વ્યવસ્થિત એક વખત બધા લેક્ચરને એક વખત રિવિઝન કરી લેવાનું જેથી કારણે એક્ઝામમાં સરળતા રહેશે તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે નવા પ્રકરણ સાથે આપણે ફરી મળીશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો બધા મજામાં રહીશું આવજો